દુનિયાની સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળામાં મુલાકાતીઓને તકલીફ ન પડે તે માટે ખાસ શેડ બનાવવામાં આવ્યા છે ગેટ નંબર એકથી લઈ એન્ટ્રી પોઈન્ટ સુધી કાયમી શેડ બનાવવામાં આવે છે જેથી પ્રવાસીઓ કતારમાં ઉભા રહે તો તેમને તાપ ન લાગે આ સાથે જ પ્રવાસીઓ માટેની સુવિધા માટે બસ પરિસર પણ બનાવવામાં આવશે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કોઈ તકલીફ ન પડે અને તેમનો પ્રવાસ સુખમય નીવડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર સજ્જ બન્યું છે जो गर्मियाँ आ रही हैं उसके लिए क्या कर रहे हैं तो गर्मियों के लिए हम एक प्रवासियों को धूप नहीं लगे धूप से रक्षण मिले उसके लिए एक अच्छा सा शेड बना रहे हैं वो परमानेंट शेड रहेगा जिसमें बारिश और धूप से प्रवासियों को रक्षण मिल सके और दूसरी महत्व की बाबत यह है कि स्टैचू के बरोबर बाजू में एक पहले हेलीपैड हुआ करता था उसको हम बस स्टैंड में कन्वर्ट कर रहे हैं तो प्रवासियों को रोड पे आके बस के लिए वेट नहीं करना पड़े और धक्का मुक्की नहीं हो और ट्रैफिक जाम नहीं हो तो उसके लिए उसको शिफ्ट करके हम लोग वहाँ ले गए हैं આકર્ષણ બની રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે ખૂબ જ સુવિધાનો વધારો કરવામાં આવી રહ્યો છે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને અહીં એક શેડ બનાવવામાં આવ્યો છે એટલે કે પ્રવાસી બસમાંથી ઉતરે કે ટિકિટ સુધી ટિકિટ લેવા જાય ત્યાં સુધી એક શેડની સુવિધા કરવામાં આવી છે અને આ શેડને કારણે પ્રવાસીઓ ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે અહીં આવનાર પ્રવાસીઓને આપણે પૂછીશું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપ આવ્યા છો કેવો અનુભવ કરી રહ્યા છો હું તાપી ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પણ મને પોતે રિયલાઇઝ થયું કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે પાર્કિંગની વ્યવસ્થાની અંદર ટિકિટની ટિકિટ કાઉન્ટર પણ છે અને તરત ટિકિટ કાઉન્ટર પછી ત્યાં બસની સુવિધા છે અને ગુજરાત ગવર્મેન્ટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને બસની વ્યવસ્થા એવી છે કે બસ પણ એસી બસ છે અને લગભગ ગેટ નંબર બે ત્રણ જે ગેટ નંબર બનાવ્યા છે ત્યાં સુધી બસ આવે છે અને ત્યાંથી અંદર આવો એટલે એન્ટ્રન્સની અંદર આવો એટલે ખૂબ સરસ શેડ બનાવ્યા છે અને ત્યાં વાતાવરણ સારું ઠંડુ રહે એવી એના માટે ગુજરાત ગવર્મેન્ટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે એના માટે ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ સરસ શેરની વ્યવસ્થા છે આપણી સાથે અન્ય એક પ્રવાસી બેન છે આપણે એમને પૂછીશું કે તમને આ શેરની વ્યવસ્થા કેવી લાગી બહુ સરસ છે બહુ સરસ શું પૂછો તમે આ જગ્યા કેવી ના ના આ તો બહુ સરસ જ છે આપણે ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં સરસ જ છે પણ આ એના કરતાં બહુ સરસ છે એટલે ગ્રીન બુકમાં એનું નામ છે આવ્યું છે એટલે બહુ સારું કહેવાય એટલે સાતમો અજુબો કહેવાય ને એ આઠમો છે ને એટલે બહુ સારું છે દુનિયાનો આઠમો અજુબો છે એમ ઘણા પ્રવાસીઓને કહો છે આપણી પાસે અન્ય એક પ્રવાસી છે આપણે એમને પૂછીશું આ શેરની વ્યવસ્થા છે શું કહો છો એ સારામાં સારું છે આવા ઉનાળાના ટાઈમ પર આવી સુવિધા હોવી જોઈએ લોકો પેસેન્જર આવે થાકી જાય અને પછી નો ઉઠે એની છાંયડો મળે એ સારામાં સારું છે અન્ય કઈ સુવિધાઓની તમે આશા રાખો છો પાણી અને અહીંયા ઉભું રાખો પીવા માટે તો બહુ સારામાં સારું છે પ્રવાસીઓ માટે ખાસ કરીને અહીં જે પ્રવાસીઓ આવે છે પ્રવાસીઓ અહીંના આકર્ષણને ખૂબ જ વધાવી રહ્યા છે અને જે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે એ શેડની વ્યવસ્થાને તેઓ ખૂબ જ સારી જણાવી રહ્યા છે જયેશ દોશી જીમીડિયા નર્મદા